ખાલી બંદૂક હોય ને એનાથી બે જણા બીવે, ભરેલી બંદૂકથી એક જ જણો બીવે. ભરેલી બંદૂક જેના હાથમાં હોય એને તો ધરપત હોય, પણ ખાલીમાં જેની પાસે હોય એ બીવે ને સામે ન હોય બીવે. તમે એમ વિચારો છો ને કે હવે શું બોલશે, હું એ વિચારું છું. હા, વિષય સ્વીકારતા તો સ્વીકારી લીધો, અત્યારે ખબર પડી કે આ કેટલું મુશ્કેલ કામ છે. પણ એ સ્વીકાર્યા પછી જે મથામણ મેં અનુભવી છે ને એ હું રજૂ કરી દઉં, એટલે કદાચ તમને મજા આવી પણ જાય. 1988 સાલમાં મનુભાઈ પંચોળી, સમર્થ સાહિત્યકાર, ઝેર તો પીધા જાણી જાણી સોક્રેટિસને, અને એ વખતે કુરુક્ષેત્ર લખતા એમ, આપણે મહાભારત સિરિયલ ચાલુ થતી હતી એટલે અહીંયા એ લોકો જોતા, પણ બહુ જ પ્રભાવિત થઈ ગયેલા. અને એમાં લોસ એન્જલસમાં લોસ એન્જલસ યુનિવર્સિટીના પ્રોફેસરોએ પરિસંવાદ રાખેલો, અને મનુભાઈ એમાં આરટીટી વિશે એ પ્રોફેસર હતા એની રીતે એમણે વાંચ્યું હતું, અને એમણે આવી શંકા પહેલી રજૂ કરી કે શ્રી કૃષ્ણને તમે પરમાત્મા ગણો છો કેમ, આને ઈશ્વર ગણવાની શું જરૂર છે, અને આટલું આટલું તેને તદ્દન ખોટું કર્યું છે એમ, એની રીતે એને દાખલા આપ્યા. હવે ભીષ્મ પિતામહનો વધ, દ્રોણાચાર્યનો, પછી કર્ણ રથનું પડ્યું બદલતો કે માર, દુર્યોધન ગદાયુદ્ધની વિરુદ્ધ ભીમે પ્રહાર કર્યો, જયદ્રથ, આ બધાના જ્યાં જ્યાં વધ થયા ત્યાં અનિતિ અધર્મ અસત્ય છે, તો આના માટે તમે શું ખુલાસો કરો. પણ મનુભાઈ જેવો પ્રકાંડ વિદ્વાન ને પાછા એટલા જ વ્યવહાર, એટલે એમણે કીધું હું અહીં અમેરિકા આવ્યો છું, તો તમે મને એમ કહો કે ભાઈ કાલે તમે 10 વાગે મારે ત્યાં ચા પાણી નાસ્તા માટે આવશો, એટલે હું કહું આવીશ. પ્રોમિસ પ્રોમિસ, કન્ફર્મ કન્ફર્મ, બધું આટલી હદે નક્કી થાય અને હું તમારે ત્યાં ન આવું. બોલો, 9 વાગે મારી માતાને હાર્ટ એટેક આવ્યો હોય તો એને હોસ્પિટલ પહોંચાડવા એ સત્ય, કે વચન આપ્યા પ્રમાણે તમારે ત્યાં આવવું એ સત્ય, બોલો. બધા પ્રોફેસરોએ કીધું તમારી માતાને સહાયભૂત થવું એ સત્ય છે. પછી મનુભાઈએ કૃષ્ણનો દાખલો આપ્યો કે શ્રી કૃષ્ણનું પરમ સત્ય તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. એટલે સજ્જનોની રક્ષા કરવી અને દુર્જનોનો નાશ કરવો એ એના જીવનનું પરમ સત્ય તો પહેલેથી પ્રદર્શિત કરી જ દે છે. પછી આ સત્યો માટે નાના નાના સત્યોનો ભોગ આપવો પડે તો આપ્યો છે. પછી આ બધાના વધ થયા ને એ નાના સત્ય છે, એટલે ઓલું પરમ સત્ય છે. એટલે પરમ સત્ય માટે નાના સત્યનો યુ હેવ ટુ સેક્રિફાઈસ ધ લેસર ટ્રુથ ફોર ધ સેક ઓફ ગ્રેટર ટ્રુથ. વિવેકાનંદજીએ કહેતા કે યુ હેવ ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. એટલે આ ખુલાસો ગમ્યો બહુ મને. વાતો તો બધી થઈ ગઈ, મથુરાના કારાગ્રહમાં જન્મ અને અહીંયાથી જ માતા પિતાનું, આ તો વ્યથાની કથા છે, કૃષ્ણ કથા. કાગબાપુ ગયા દ્વારકાધીશના દર્શને, પગથિયે જ બેસી ગયા, અને પછી એને જે વિચાર આવ્યો કે વાલા તમે સુખડા લીધેલા કે સંતાપ રે જન્મીને જાદવ કુળમાં, તો તું પાંડવ તું કૌરવ મનવા તું રાવણ તું રામ,
જીવનના કુરુક્ષેત્ર પર પલ પલનો સંગ્રામ. પ્રત્યેક માનવીના જીવનમાં સતત યુદ્ધ ચાલુ છે. જો કાં આંતર સંઘર્ષ કરતો હોય, કામ ક્રોધ લોભ મોહ એની હારે, કાં બાહ્ય સંજોગો હારે યુદ્ધ કરતો હોય. અને આંતર સંઘર્ષ જ્યારે શરૂ થાય ત્યારે એના માટેની ચાવીઓ બતાવી છો તથાગતે બતાવી, ભગવાન બુદ્ધે મારને કેમ હરાવવો એ જીસસે બતાવ્યું, ઘણા સંતોએ બતાવ્યું. પણ અંદર આંતર યુદ્ધ અને બાહ્ય યુદ્ધ બેમાંથી કઈ રીતે મુક્ત રહેવું એની જો ચાવી કોઈએ બતાવી હોય તો શ્રી કૃષ્ણએ બતાવી, અને એ ગીતાજી મારફત. અનાશક્તિ યોગ લખ્યો ને એની પ્રસ્તાવના ઉલ્લેખ થઈ ગયો છે મહાત્મા ગાંધીજીએ, કે પ્રત્યેક કર્મ બંધન કરતા છે અને પ્રત્યેક દેહી કર્મ કર્યા વગર રહેતો નથી. કર્મ કરવું પણ એને બંધન ન થાય એ રીતે કરવું, એવો એક જ રસ્તો જો કોઈ ધર્મગ્રંથે બતાવ્યો હોય તો ગીતાજીએ બતાવ્યો. મેં તો એટલું જ સમજવા પ્રયાસ કર્યો કે આ યોગ કર્મ શું કૌશલમ એનું શું અર્થ થાય. કર્મમાં કુશળતા એનું નામ યોગ, આ સીધું એનું ભાષાંતર. પછી મને એમ થયું કે કૌશલમ કહે છે કોને, પણ કર્મ કરવું છતાં એનો લેપ ન રાખવો, લાગવો ચેપ ન લાગવો કર્મનો. કર્મ કરવું છતાં હું હતો તો થયો ને કે ન થાત ભાઈ, કર્મ કરવા છતાં મેં કર્યું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, વાક્યમાં વચ્ચે હોય તો એ નાનો નથી હોતો. આ એક વાત છે, આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય, પછી આઈ જેટલો મોટો એટલો મોટો બને. એટલે આ હું હતો તો આ થયું, આ હું કાંઈ પણ કર્યા વગર અનાસક્ત ભાવે જે કર્મ કરવામાં આવે છે ને એનું બંધન નડતું નથી. કર્મ કર્યા વગર હું એક ક્ષણ પણ રહી નથી શકતો એમ કૃષ્ણે કીધું. અને અનારંભો હિ કર્મણામ પ્રથમ બુદ્ધિ લક્ષણમ, કર્મનો આરંભ જ ન કરવો એ બુદ્ધિનું લક્ષણ ગણાવ્યું. નવી લાગી, મેં કીધું પછી કર્મ ન કરે તો માણા કરે શું એમ, કારણ કે અમુક તો કર્મ કરવા જ પડે છે. તો સ્વભાવાનુગત જે કર્મ હોય એ કરવું, કર્મનો જ તમને આનંદ આવે એવું કરવું. સ્વભાવમાં નથી, માણા સ્વભાવમાં નથી જીવતા, પ્રભાવમાં જીવે. દર્શનમાં નથી જીવતા, પ્રદર્શનમાં જીવે. વિભાવમાં જીવે છે, સ્વભાવમાં નથી. સ્વધર્મો નિંદન શ્રેય જે કહે છે ને, સ્વધર્મ એટલે સ્વભાવ, તમારામાં સ્થિર થવાની વાત છે. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો વિષય છે ને હું કેનવા સામે જ રાખું, જ્યારે મને વિચાર આવે તે કરું કામ, તો એ કાર્ય જ મારા માટે આનંદ બને. માતા બાળકને રમાડે છે ને એને રમાડવું એ જ એને આનંદ અર્પે છે, કાર્ય આનંદ અર્પે. અરે કો વાંકતો હોય ખેડૂને દોહો લલકારતો જતો હોય તો આપણને એમ થાય કે મારું જે જલસો મારે છે કામ કરે છે. ભાઈઓ ઘંટીએ દળતી હોય ને જાગને જાદવા કૃષ્ણ ગોવાળી આ તો જ મેં ધ્યાનમાં કોણ જાય છે, તો એ કામ મારે આનંદ સમાયેલો, કામ જ આનંદ બને. આ પ્રકારનું કાર્ય કરવાનું એમણે એણે કીધું છે. અને કર્મ કરવું છતાં એનું બંધન ન થાય આ પ્રકારનો રસ્તો જો કોઈએ બતાવ્યો હોય તો કૃષ્ણે ગીતા મારફત બતાવ્યો છે. અણમોલ ગ્રંથ છે. જો મહાભારતના યુદ્ધની ફલશ્રુતિ રૂપે ગીતા જેવો ગ્રંથ મળ્યો, એના પછી જગતના પટમાંથી બબે મહાયુદ્ધો થઈ ગયા, બબે વિશ્વયુદ્ધો થયા, ગીતા જેવો ગ્રંથ નથી મળ્યો. હા, નકર તો સાવા એ સર્જાવા જોઈએ ને. વિન્સ્ટન ચર્ચિલે જે ડાયરી લખી એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું છે ને, પણ લેડી લાઇક સીતા એન્ડ બુક લાઇક ગીતા હેવ ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા અલોન. સીતાજી જેવો સ્ત્રી પાત્ર અને ગીતાજી જેવો ગ્રંથ આ દેશમાં જ રચી શકાય. તરત જ માતા પિતાનો ત્યાગ કર્યો, ગોકુળમાં ગયા અને જે કંઈ લીલાઓ, પણ પરિત્રણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. એ એટલી નાની વયમાં એ માસી પોતરાને સકટા સોરને ધન ધેનુકા સોરને બધાને ઉકેલી મૂક્યા.
કાળી નાગને વળી જવા દીધો, પણ પરાજિત તો કરી નાખ્યું. તો 11 વર્ષ 52 દિવસ જ રહ્યા ગોકુળમાં. 11 વર્ષ 52માં દિવસે પ્રસ્થાન કર્યું ને 53માં દિવસે કંસને હણી નાખ્યો. પણ કંસને મારી નાખ્યો પછી ગાડી ઘેલી થઈ ગઈ મથુરાની જનતા, અને લોકોને ખબર પડી કે આ દેવકીને વાસુદેવનો સંતાન છે આ કૃષ્ણ. બલરામની માતાનું નામ રોહિણી, પહેલાંથી અહીંયા જતા રહ્યા હતા, ને પછી કૃષ્ણ ગયા, બલરામ અને કૃષ્ણ. વિષ્ણુ યાગ યજ્ઞ કંસે જે કર્યો ને એ બે ભાઈઓને મારી નાખવા જ કર્યો હતો. અને અક્રૂર એક વરિષ્ઠ યાદવ હતા, એને મોકલેલા એટલે ઓલા લોકોએ એની હારે મોકલ્યા, નંદ જશોદાએ આ બેયને. અને ખરેખર તો છે ને ગણતંત્રો હતા યાદવોના, અને એ જરાસંઘને કાલ્યવનને ભૌમાસુરને એની રાજાઓને ખોજતું હતું, એને અબાધિત અધિકાર જોતા હતા. અને આ ગણતંત્રો તો ગણ પરિષદો હતી, સભાગૃહો હતા, યાદવ સભાઓ મળતી, એમાં નિર્ણય લેવાતા. ઉગ્રસેન એના વડા હતા, ઓના નંદબાવા હતા. તો આના માટે, અને બીજું, આવા જરાસંઘે બે દીકરીઓને કંસ હારે પરણાવી, અને આવા એનો જમય થતો હતો. હવે આને મારી નાખવામાં આવ્યો, એટલે લોકનાયક તરીકે કૃષ્ણની તો ખ્યાતિ પ્રસરી ગઈ, લોકો આનંદ ઉત્સાહથી થયા. તો આ મથુરા છોડવું શું કામ પડ્યું? જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું, પણ તે દિવસ મથુરા જુદું હતું. ઉગ્રસેન અક્રૂરને એની આગે, વસુદેવને એની આગેવાની નીચે કૃષ્ણએ એવો જોરદાર આક્રમણની સામે આક્રમણ કર્યું કે મગધ ઉધી સેના પાછી ઠેલી. એટલે જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું, અને બીજી વાર એ મારીને હટાવી દીધો. પણ ત્રીજી વાર એને કાલ્યવન ભૌમાસુર પોતાની સેના 3 તરફથી આવી, ઓલાને પશ્ચિમ તરફથી બોલાવ્યો, ત્યારે મથુરાવાસી બધા ભેગા થયા. એમણે નક્કી કર્યું કે આ જે વેર છે ને એ તો કૃષ્ણ હારે છે, આપણી હારે નથી. અને વિકદ્રુ નામના વયોવૃદ્ધ યાદવે કીધું કૃષ્ણને કે તું એકલો જરાસંઘની સામે પૂરતો છો, મથુરા હવે આ સહી હકે એમ નથી, એટલે બહેતર તો એ છે કે તું મથુરા છોડી દે. અને કૃષ્ણે વિદાય લીધી. જેના માટે આટલો ભોગ આપ્યો કે જે કંઈ કર્યું, પણ એને છોડવું પડ્યું આ, એટલે વસુદેવ, દેવકી, કૃષ્ણ, અક્રૂર, ઉગ્રસેન અને સાત્યકી, કૃતવર્મા આ બધાએ નીકળી ગયા. તો પછી દ્વારકા શું કામ પસંદ કર્યું? નકશામાં તો જુઓ ક્યાં મથુરા, ક્યાં દ્વારકા. પણ રૈવત નામનો રાજવી હતો, એને રેવતી નામની સુપાત્ર સ્વરૂપવાન કન્યા હતી, એને બલરામ સાથે પરણાવી. અને દહેજમાં કુશસ્થલી નામનું ગામ આપ્યું. દ્વારકામાં પ્રોગ્રામ હતો મારો, અને મેં આ વાત કરી, મેં કીધું કુશસ્થલી નામનું ગામ બલરામને દહેજમાં મળ્યું હતું, એના ઉપર જે નગરી વસાવી એ આ દ્વારકા. અને એના ઉપર નગરી વસી, પછી નગરી તો બહુ ભવ્ય હતી, સુવર્ણ નગરી હોય એવી, અને ત્યાં બધા પ્રસ્થાપિત થયા. ત્યાર પછી પાછા કૃષ્ણે એના પ્રયાસો તો ચાલુ રાખ્યા. અને રાજકારણ છે એવું બળ હોય, એની અરે બુદ્ધિ હોવી જોઈએ. કાલ્યવન જ્યારે વાંહે પડ્યો ને, તો કૃષ્ણ ઘડીક દેખાતા જાય ને ભાગતા જાય, દેખાતા જાય ને ભાગતા જાય. મૂર્ચકુંદ ઋષિ એટલા બધા અસુર હારે લડ્યા દેવોના પક્ષે, થાકીને લોચ થઈ ગયા. પછી અસુરોને હરાવીને એ કહેજો હું આ ગુફામાં હૂતો છું, પણ મને કોઈ વિક્ષેપ કરશો નહીં, જે ઉઠાડે છે એ જલીને ભસ્મ થઈ જાય. અને કૃષ્ણને ખબર હતી આ, એટલે એ આમ હંતા ધનતા એ જ ગુફામાં થઈ ગયા દ્રશ્ય. અને ઓલાને થઈ ગયું, કાર્યવનને ગયો છે આમાં. ઓલા ઋષિ હુતા હતા ને, એનામાંથી પામરી ઉપલું વસ્ત્ર ઓઢાડીને કૃષ્ણ એની વાય હંતાઈ ગયા. અને આ તો અસુર તો હતો જમતો, એને આવીને પાટો જ વરગાડી સીધી. અને ઋષિએ ઉઠીને આમ આંખ ખોલીને તો હળગીને ભસ્મ થઈ ગયો જ્ઞાન.
જરાસંઘને મારવા તો કૃષ્ણ ભીમ અને અર્જુન ત્રણેય બા બ્રાહ્મણોનું રૂપ લઈને ગયા. અને જરાસંઘ કે માગો, બ્રાહ્મણોને આપવું પડે. એટલે એને એમ માગ્યું કે અમારે મલ્લ યુદ્ધ કરવું તમારી હારે. એટલે આ ત્રણેયને જોઈને જરાસંઘે કીધું કૃષ્ણને કે તાર